અત્યારે છેલ્લી પિક્ચર મારી પટેલ કી પંજાબી શાદી કરી, ત્યાં સુધી ઋષિ કપૂર સાથે એટલા સારા સંબંધો અને એટલી બધી યાદો છે નીરુ, કે હું શું કહું, મને સમજાતું નથી ક્યાંથી શરૂઆત કરું ક્યાંથી નહીં. મને અત્યારે પણ એમનો હસતો ચહેરો, એમની પાણીદાર આંખો, એમનો મજાકીયો સ્વભાવ, એમના મૂડ સ્વિંગ્સ, એમના એમનો મિજાજ બધું યાદ આવે છે. અને બહુ જ ખાનદાન માણસ અને બહુ જ ક્લાસી માણસ હતા. યુનિટ માટે ઘરેથી ખાવાનું મંગાવે, ખાવા પીવાના ખૂબ શોખીન અને બહુ દિલદાર માણસ. અને મેં આટલા બધા ફિલ્મ સ્ટાર સાથે કામ કર્યું તો મને ક્યારેય ઋષિ કપૂર જેવા માણસ જોવા નથી મળ્યા, કે કોઈ દિવસ સ્ટારડમ નું કોઈ અભિમાન નહીં, કઈ ઘમંડ નહીં, અને જેવું એમના મનમાં જેવું જેવી ફિલિંગ્સ હોય એવું એમને ચહેરા પર દેખાઈ હતું. કે ખુશ થાય તો તરત ખુશ થઈ જાય, ગુસ્સે થાય તરત ગુસ્સે થઈ જાય, ચીડાઈ જાય, નારાજ થઈ જાય, પાછા 2 મિનિટમાં બાળકની જેમ જેવા હતા એવા પણ થઈ જાય. એટલે એક સહજ માણસ અને બિલકુલ છળ કપટ કે સ્ટારડમ વિનાના માણસ તરીકે હું એમને યાદ. એ સારા કલાકાર તો હતા જ, અદભુત કલાકાર હતા, પણ એથી વધારે એ બહુ સારા માણસ હતા, અને સારા માણસ હતા એટલે જ કદાચ સારા કલાકાર હતા. જો બિલકુલ, તમે જે રીતે જણાવ્યું, આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે તમે સાઈબામાં કામ કર્યું હતું, પહેલો અનુભવ તમારો એમની સાથેનો કેવો રહ્યો હતો? પહેલો અનુભવ થોડોક વિચિત્ર હતો, કારણ કે મારું કામ હતું ક્લેપ આપવાનું. એક્ટરની સામે જે ક્લેપ આપવામાં આવે, અને હું નવો નવો હતો, મને ક્લેપ આપતા બરાબર આવડતી નહોતી, ને પછી એક બે વારમાં કેમેરા સામે બોલવામાં હું ફંબલ થઈ ગયો, ચૂકી ગયો. પછી એમણે મને હાથ પકડીને શીખવ્યું કે જો આમની આમ મારવાનું, અને ચોકથી બહુ, ત્યારે ચોકથી લખતા હોય તો પેનથી લખે છે પ્લાસ્ટિક પર, કે ચોકથી બહુ લખવાનું નહીં આમ દબાવીને, એ તો ચહેરા એક્ટરના ચહેરા પર ધુમાડો થાય, ધુમાડો ઉડે એનો ચોકનો. એટલે એકદમ નાના બાળકની જેમ મને શીખવ્યું. પછી ત્યારે હું, ત્યારે એ જમાનામાં બહુ કોમ્પ્યુટર્સ ને બધું હતું નહીં, એટલે જે રાઇટરે લખેલો નું સીન હોય, દ્રશ્ય હોય, એને હું હાથેથી કોપી કરતો. મારા અક્ષર વાંચીને મને કહે કે આર યુ ગુજરાતી? મેં કીધું યા. અચ્છા, અત્યારે તેરા બેકગ્રાઉન્ડ ક્યાં હે? પછી મેં કહ્યું થિયેટર થી આમ તેમ. કે ગુજરાતી મેં તું લિખ રહા હે, તારે હિન્દી વર્ડ છે, થોડી હિન્દી મેં લિખના શરૂ કર દે. સો હી વોઝ વેરી વેરી કાઇન્ડ એન્ડ વેરી વેરી ગુડ ટુ મી, અને ગુસ્સે પણ થઈ જતા અને વળતા પણ. બટ હી વોઝ લાઈક અ ફાધર ફિગર ઇન ધ યુનિટ, યુ નો, બીકોઝ હી વોઝ વેરી સિનિયર, એન્ડ એમનો એક દબદબો હતો. રાજ કપૂર ફેમિલી માંથી આવે એટલે જે રોયલ માણસ તરીકેનો દબદબો, એમનો એક સ્ટાફ સાથે છાશ ને ચાંદીના વાસણ લઈને એમનો સ્ટાફ સાથે ફરતો હોય, એ ચાંદીના વાસણમાં જમતા, એટલે બહુ મજા આવતી. અને એમને જોવાનો, એમને 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 ઓબ્ઝર્વ કરવાનો, એમને એમનું નિરીક્ષણ કરવાનું પણ એક એક લાવો હતો. આઈ હેવ લર્ન્ડ લોટ ઓફ થિંગ્સ ફ્રોમ હિમ. એટલે ઘણી બધી વાતો, ઉર્દુના ઉચ્ચારો હોય, કેટલી રીતે સહજ રીતે એક્ટિંગ કરવી, કેવી રીતે ક્યુ આપી, સામાન્ય એક્ટરને કેવી રીતે રિલેક્સ કરી દેવા, અને કેટલી સહજતાથી એક્ટિંગ કરવી, એ બધું હું બહુ એની પાસે શીખ્યો છું. ગમે એટલો અઘરો ડાયલોગ હોય પણ એટલી સરળતાથી એ બોલતા, એને નાનો કરી નાખતા, આ બધી વાતો જે એમની હતી, એ જનરેશનના જે એક્ટરો જે છે, અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, ઋષિ કપૂર, એ બધા પાસેથી બહુ શીખવા જેવી વાતો આજના લોકોએ પણ છે હતી. અને હું તો મારી જાતને સદભાગી માનું છું કે મેં એમની સાથે સમય ગુજાર્યો, ઘણી બધી સાંજો ગુજારી, ઘણા બધા કામ કર્યા, અને એટલે હું એમને ઓળખી શક્યો, એમને પારખી શક્યો, અને એમની સારી વાતોને હું ગ્રહણ કરી શક્યો. જી બિલકુલ, આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકેનો તમારો અનુભવ તમે શેર કર્યો. પટેલ કી પંજાબી શાદીમાં જ્યારે તમને એવી તક મળી એમને ડિરેક્ટ કરવાની, ત્યારે પહેલા દિવસ શૂટિંગની વાત કરીએ તો કેવો હતો તમારો પહેલો દિવસ એમની સાથે? નહીં, હું તો ડેફિનેટલી બહુ નર્વસ હતો, કારણ કે એમનો મિજાજ, એમનો જે પાવર છે, મેં જોયો હતો આસિસ્ટન્ટ તરીકે બી, ને પહેલા પણ અધરવાઇઝ પણ, થોડો નર્વસ તો હતો. પણ એમણે મને આવીને બહુ કમ્ફર્ટેબલ કરી નાખ્યો. મને કહે કે માતાજી કા નામ લે ઓર શુરુ કર દે, ડોન્ટ વરી. અને નાળિયેર ફોડ્યું એમણે, એમણે કી શરૂઆત કરી, અને પહેલો શોટ એમણે આપ્યો. અને પછી મને કહે બરાબર હે કે નહીં બેટા, ડિરેક્ટર સાહેબ અચ્છા લગ રહા હે કે નહીં? ધ વે હી સેડ વિથ ધ વોર્મથ, જે ઉષ્માથી એમણે વાત કરી, એ મારો મારો ડર, મારો ક્ષોભ, મારી નર્વસનેસ બધી નીકળી ગઈ. અને સાથે પરેશ રાવળ સાહેબ બી હતા, એટલે એ પણ બહુ જ સારા મારા મિત્ર છે, સિનિયર મિત્ર છે, એટલે એમણે પણ મને બહુ હેલ્પ કરી. પણ એમની, ઋષિ કપૂર અને પરેશ રાવળની જે કેમિસ્ટ્રી હતી એ બહુ જ સરસ હતી, અને એ પિક્ચરમાં પણ ઝલકે છે. અત્યારે પણ ટેલિવિઝન પર આવે તો ઘણા લોકો મને કહે છે કે કેટલી સરસ જોડી છે. અને વી ઓલ્સો પ્લાન કે આગળ આ જોડી સાથે 2-3 ફિલ્મો બનાવીશું, પણ રિલીઝ થયા પછી તેઓ બીમાર પડી ગયા, અને પછી તો વી નો ઓલ ધીસ થિંગ્સ. સો ઘણી વાર કલાકારના બિલકુલ મનમાં જે સપના હોય છે, સપના રહી જાય છે.
બિલકુલ બિલકુલ. કેન્સરની બીમારીથી 2 વર્ષથી પીડાઈ રહ્યા હતા, ન્યુયોર્કમાં એમનો ટ્રીટમેન્ટ પણ કરવામાં આવ્યું. શું લાગી રહ્યું છે, કેટલું ફાઇટ કર્યું ઇરફાન ખાને, ઋષિ કપૂરજી એ બંને કેન્સરના સામે કેટલી એ લોકોની લડત ને લઈને તમે શું કહેશો? નહીં, ઇરફાને તો બહુ સરસ રીતે ફાઇટ કર્યું. ઇવન અમને પણ સારી ફાઇટ આપી. છેલ્લે સુધી ટ્વિટર પર હસી મજાક કરતા હતા. મારી પણ 1 મહિના પહેલા વાત થઈ હતી, લોકડાઉન થયું ત્યારે એમણે એક ટ્વીટ કરેલું કે ભાઈ દારૂની દુકાનો ખોલી દો, કારણ કે લોકોમાં ત્યારે ડિપ્રેશન આવી જશે અને લોકો અકળાઈ જશે. એટલે પછી અમે લોકોએ કહ્યું કે તમારો સ્ટોક ખતમ થઈ ગયો છે કે શું. અને એ મજાક કરતા હસતા રમતા છતાં 15-20 દિવસથી એમના ટ્વિટર ના મેસેજ ને બધું આવવાનું બંધ થઈ ગયું હતું. બાકી અધરવાઇઝ હી વોઝ વેરી જોવિયલ, ફૂલ ઓફ લાઈફ. વચ્ચે હમણાં દિવાળીની એક પાર્ટીમાં મળ્યા ત્યારે પણ એકદમ ફ્રેશ હતા અને ઇટ વોઝ ફૂલ ઓફ લાઈફ. એટલે એમણે કોઈ દિવસ બીમારીને માથા પર લીધી નહોતી. છેલ્લા 15-20 દિવસનો મને આઈડિયા નથી, કારણ કે ત્યારે કોઈ કમ્યુનિકેશન પોસિબલ જ નહોતું. પણ અધરવાઇઝ હી વોઝ વેરી વેરી વોટ યુ કોલ એનર્જેટિક એન્ડ પોઝિટિવ. પોતાની બીમારી પર પણ મજા નિખાલસ હતા અને બીમારી પર પણ મજાક કરી લીધા હતા. જી, તો તમારી જે શૂટિંગ થઈ પટેલ કી શાદીમાં, એમાં એવો કોઈ મેમોરેબલ મોમેન્ટ તમને યાદ આવે છે જે સૌથી યાદગાર ક્ષણ હોય તમારો એમની સાથેનો? એક વખત એવું થયું હતું કે એક દ્રશ્યમાં એમને મજા નહોતી આવતી, એટલે એમણે મને કહ્યું આ સીન બરાબર નથી, આમ છે તેમ છે, અને થોડી વળી પણ નાખ્યો મને. અને પછી મેં મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો અને પછી થોડી વાર શૂટિંગ અટકી ગયું લગભગ 5-10 મિનિટ માટે. પછી થોડી વાર પછી મારી પાસે આવ્યા અને ખભે હાથ મૂકીને કે ચલો તું સુપર હિટ ફિલ્મ બના રહા હે, ચલ બના, તેરે કો જૈસા બનાના આવે છે. સો એના એમનામાં એ વોર્મથ પણ હતી ને એ ઉષ્મા હતી. એક વાર મને યાદ છે કે એક દ્રશ્ય હતું, એમાં એક ડાયલોગ હતો કે હમ અપની બેટીઓ કો સર આંખો પર બિઠાતે હૈ. તો મને એક ટેક આપ્યા પછી કે નહીં સર આંખો પર બિઠાતે હૈ બહુ મજા નહીં આ રહા, મેં અપને હિસાબ સે બોલતા હું. પછી એમણે વિચાર્યું થોડા આટા મારીને, પછી કહ્યું કે હમ અપની બેટીઓ કો પલકો પર બિઠાતે હૈ. હવે આમ મતલબ એક જ થાય છે. એમણે જે રીતે સુંદરતાથી આખી વાત કહી, એ વાતની અંદર એક નજાકત, એક એક ક્લાસ, એક સ્ટાઇલ એમણે એડ કરી. સો એવા તો કેટલા કિસ્સા છે. એમના ઘરેથી હું વેજીટેરિયન છું, મારા માટે વેજીટેરિયન ખાવાનું મંગાવતા અને બહુ જ લઝીઝ અને બહુ જ સ્વાદિષ્ટ ખાવાનું એમના ઘરેથી આવતું. કપૂર ફેમિલી તો એમ પણ પાર્ટીઝ અને ખાવા પીવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. સુંદર ખાવાનું એમના ઘરેથી આવતું અને પછી ખાસ બોલાવતા એમની એમના મેકઅપ રૂમમાં વેનિટી વેનમાં, અને પછી સાથે અમે જમતા. ઘણી યાદો છે અત્યારે મને ઋષિજી ખરેખર, એટલે એમનો ચહેરો તરવરે છે. જી, તમારી આંખો પણ અત્યારે નમ થઈ ગઈ છે, ભીની થઈ ગઈ છે. સ્પેશિયલી એક આવી પર્સનાલિટી હોય, એક સદાબહાર અભિનેતા જેમના વિશે આપણે કોઈ વખત આવું કલ્પના પણ ન કરી હોય કે આવું બની જશે. કારણ કે ગઈકાલે રાત્રે એમને હોસ્પિટલના એક સ્ટાફની સાથે એમનો એક વિડીયો થોડી વખત પહેલા જ અમે અમારા ચેનલ પર પણ દેખાડ્યો છે. હોસ્પિટલનો જે સ્ટાફ છે એમની સામે ગીત ગાઈ રહ્યો છે અને ત્યારે પણ એમના મોઢા પર, એમના ચહેરા પર જે સ્મિત હતું અને જે ગ્રેસ એમના ફેસ પર દેખાઈ રહ્યો હતો, કોઈ પણ ન કહી શકે કે આવનારી સવારે આવું બનવાનું છે. તમે જોયો હશે વિડીયો? હા, મેં વિડીયો જોયો ને બહુ જ હૃદયસ્પર્શી એ મોમેન્ટ હતી. અને ઋષિ કપૂર નવા એક્ટરોને ખૂબ જ, નવા કલાકારોને ખૂબ જ એન્કરેજ કરતા. એમની પાસે જે અનુભવો, એમના જે અનુભવનું જે ભાથું છે એ હતું એ શેર કરતા. અને મારી ફિલ્મમાં પણ નવી એક્ટ્રેસ હતી પાયલ ઘોષ અને વીરદાસ, તો એ બંનેને ખૂબ સમજાવતા કે જો આવી રીતે કેમેરાને ફેસિંગ કરવું જોઈએ, આવી રીતે તમારે ડાયલોગ બોલવા જોઈએ, આવી રીતે તમારે બોડી લેંગ્વેજ રાખવી જોઈએ, આવી રીતે ઊભવું જોઈએ. અને એમની પાસે ફિલ્મ લાઈનના રાજ કપૂર સાહેબના, શમી કપૂર સાહેબના જૂના એટલા બધા કિસ્સાઓ હતા કે સેટ પર તો અમે લોકો એમને બસ ખાલી સાંભળતા હતા અને હસી હસી પાગલ થઈ જતા. અને ઘણી વાર જે કિસ્સાઓ આપણે જાહેરમાં ન પણ કહી શકીએ એવા કિસ્સાઓ કહેતા અને અમને લોકોને સમજાવતા કે જો ગમે એટલો કલાકાર મોટો હોય છે, આખરે તો એ માણસ હોય છે. સો આઈ લવ ધેટ સ્પિરિટ, યુ નો, એન્ડ હી વોઝ અ વેરી ક્લાસી મેન. એમણે મને એક વસ્તુ તમને દેખાડ્યું, તમને કદાચ વાચકોને જોઈને ગમશે પણ, એમણે એક આત્મકથા લખી છે એમની, ઋષિ કપૂરે ખુલ્લમ ખુલ્લા. એમણે મને લગભગ 1-2 વર્ષ પહેલા ભેટ આપી હતી. આ જયારે લખાઈ રહી હતી ત્યારે એમણે મને એનો ડ્રાફ્ટ પણ વંચાવ્યો, બીકોઝ ત્યારે અમારું શૂટિંગ ચાલતું હતું, સજેશન પણ લીધેલા. અને હું કહું છું દરેકે આ કદાચ ગુજરાતીમાં પણ હવે એનો અનુવાદ હિન્દીમાં તો આવી ગયો છે,
આ વાંચવી જોઈએ કે કેટલા કેટલા કેટલી ઈમાનદારીથી એમણે આ પુસ્તક લખ્યું છે અને એને પોતાના જીવનના બધા અનુભવો ગયા છે, બીજા સ્ટાર સાથે એમના ઝઘડા, તોફાનો, મજાક મસ્તીઓ, સંઘર્ષ, એમનું એમના ખરાબ દિવસો, બધું જ એમણે બહુ ઈમાનદારીથી લખ્યું છે. અને આટલી ઈમાનદારીથી હિન્દી ફિલ્મોમાં કોઈ કલાકારે શું કહેવાય આત્મકથા લખી એવું મારા ધ્યાનમાં નથી. આ બુક એમણે મને ગિફ્ટ આપી હતી, તમને હું દેખાડું છું, જુઓ. હા, સો આઈ જસ્ટ રિમેમ્બર હિમ એન્ડ યા, ધીસ ઇઝ વિથ મી, ધીસ ઇઝ હિઝ મેમરી વિથ મી. જી બિલકુલ. તો જિંદગીના અલગ અલગ રંગ અને એવા એવા રંગ તમે જે રીતે અત્યારે કહી રહ્યા છો, ઋષિ કપૂરજીની સાથે તમે જે ટાઈમ સ્પેન્ડ કર્યા છે, જે મોમેન્ટ્સ શેર કર્યા છે, એ અત્યારે પણ આંખોની સામે તરી આવે છે. તમે જે રીતે અત્યારે એક્સપ્લેન પણ કરી રહ્યા છો, થોડી વખત પહેલા તમે જે રીતે કહ્યું કે અમુક એવા એક્સપિરિયન્સીસ એમને શેર કર્યા હતા કે જેટલી પણ મોટી હસ્તી હોય પણ આખરે તો માણસ જ છે, એવા અમુક કિસ્સાઓ દર્શકોની સામે થઈ જાય, સારા અભિનેતા હતા, પણ એમને કઈ ડાન્સ વગેરે માં બહુ ફની રીતે ડાન્સ કરતા, બહુ રમૂજી ડાન્સમાં, એટલે એમને બહુ આવડતું નહીં ડાન્સ ને, એમની ડાન્સ ની સ્ટાઇલ પણ થોડી અજીબ હતી. એટલે આજે પણ તમે એમના યુટ્યુબ પર વિડીયો જો, તમને એમ લાગે કે આ કેવી રીતે ધરતી ને આસમાન ને બધું દરેક વસ્તુને મેરા ચહેરા તો આમ હાથ કરીને દેખાડે. એક વાર પાર્ટીમાં એવું થયું કે એમણે રાજેન્દ્ર કુમારે કદાચ એક બે પેગ વધારે પીધા હશે, અને એમણે શમ્મી કપૂરને કહ્યું, શમ્મી કપૂર જે ડાન્સના મતલબ ગુરુ જેને કહેવાય, કે જે સામાન્ય સોંગ પણ એને આખું શરીર એમનું હલી શકે, તો એમને રાજેન્દ્ર કુમારે કહ્યું કે આપ ડાન્સ બહુ અચ્છા કરતે હો, લેકિન આપકી ફલા ફિલ્મ કા ફલા ગાના જો હૈ ઉસમે આપને ડાન્સ બરાબર નહીં કિયા થા, અલગ તરીકે સે કરના ચાહિયે. અને શમ્મી કપૂરે આ વાતનો વાત માટે ગુસ્સો કરવાને બદલે કહ્યું, અચ્છા યાર મુજે કરકે દિખા કેસે કરના ચાહિયે. પછી પાર્ટીમાં બધાની સામે રાજેન્દ્ર કુમારે કરીને દેખાડ્યું, કરીને દેખાડ્યું, અને પછી ઓબ્વિયસલી બહુ વિચિત્ર જ હતું, એમને ડાન્સ તો આવડતો નહીં. પછી કહ્યું પાછું વાપસ કરકે દેખાઓ, પછી કહ્યું ઓર એક વાર કરકે દેખાઓ, અને પાર્ટીમાં લગભગ 7 થી 8 વાર બધાની સામે શમ્મી કપૂર રાજેન્દ્ર કુમાર પાસે ડાન્સ કરાવડાવ્યો. અને છેલ્લે પછી એને સમજાઈ ગયું કે બધા મારી મસ્તી કરી રહ્યા છે, એટલે પછી એમને છેલ્લે સોરી કહ્યું અને એ તો પાર્ટી પતી. સો ઇટ્સ અ વેરી ફની ઇન્સિડન્ટ. આઈ કેન ઇમેજિન કે રાજેન્દ્ર કુમાર ડાન્સ કરતા હશે અને શમ્મી કપૂર ત્યારે રિએક્શન શું હશે કે અચ્છા આ મને શીખવાડી રહ્યો છે એમ. ધીસ ઇઝ લાઈક તમે માઇકલ જેક્સન ને ડાન્સ કરતા શીખવો એના જેવી વાત છે. ખૂબ જ એક રસપ્રદ વાત તમે આ શેર કરી છે મિત્રો સાથે. અને અત્યારે આ એવો એક ક્ષણ છે, આ એવી પળો આપણે માણી રહ્યા છે જે લાઈફ ટાઈમ આપણા સાથે રહેવાની છે. ભલે એ ચાલ્યા ગયા છે, પણ એમની જે મેમરીઝ છે એમાં એ સદૈવ આપણી સાથે જીવંત રહેવાના છે. તમે નાનપણથી એમની ફિલ્મો જોઈ છે, તમને પર્સનલી એમની કઈ ફિલ્મો સૌથી વધારે ગમતી હતી? શરૂઆત ઘણી બધી ફિલ્મો બહુ કમાલની હતી, પણ મને સૌથી વધારે બે ફિલ્મો બહુ ગમે છે એમની. એક તો લૈલા મજનુ, જેમાં એમણે મજનુનો રોલ કરેલો, પાગલ મજનુનો, બહુ અદ્ભુત કરેલો. અને બીજી દૂસરા આદમી નામની એક ફિલ્મ છે રમેશ તલવારની, બહુ સરસ સોશિયલ ડ્રામા હતો. એમાં એણે ચાંદનીમાં પણ ઇવન એટલું સહજતાથી એમણે કામ કર્યું. હમણાં છેલ્લે મુલ્ક પિક્ચરમાં એમણે સરસ કામ કર્યું. હી વોઝ વેરી ગુડ ઇન વન કોમેડી રફુ ચક્કર, જેમાં એ છોકરી બનીને વેશ પલટો કરીને ગુંડાઓથી બચતા હોય છે. હી વોઝ લુકિંગ સો ક્યુટ એઝ અ વુમન, એઝ અ લેડી. સો આઈ થિંક હી હેડ અ ટેરિફિક સેન્સ ઓફ ટાઈમિંગ. અને અરે સરગમ, મેં લગભગ 5 થી 7 વાર એમને પૂછ્યું કે તમે ડફરી વાલે સોંગ કેવી રીતે પિક્ચરાઇઝ કર્યું, કારણ કે જે રીતે ચાલતા ચાલતા ડાન્સ કરતા કરતા એમને ડફરી વગાડી છે, પગના ઠેકા સાથે જમ્પ કરતા કરતા, તમને કલ્પના ના આવે કે કેમેરાની સામે કરવું કેટલું અઘરું છે. સો હી વોઝ અ સચ અ ગિફ્ટેડ એક્ટર, અને આટલા સહજ એક્ટર, આટલા સરસ ડાન્સર, અદ્ભુત. અને પાછા ચોકલેટી બોય, રોમેન્ટિક ઇમેજ. આઈ ડોન્ટ થિંક અમર અકબર એન્થનીમાં અકબર આપણે બીજા કોઈને કલ્પી પણ શકીએ. હા, એના વિશે વાત કરી હતી કે જયારે મનમોહન દેસાઈએ એમને ફોન કરેલો, એ ક્યાંક શિમલામાં ક્યાંક શૂટિંગ કરતા હતા, અને મનમોહન દેસાઈ ત્યારે એમને ટ્રંક કોલ, ત્યારે ટ્રંક કોલ હતો કે ભાઈ અમર અકબર એન્થની નામની પિક્ચર બનાવું છું ને, ત્યારે અકબરનો રોલ કરવાનો છે. તો એમને લાગ્યું કે અકબર એટલે મહારાજા અકબરનો રોલ છે,
पगड़ी वगड़ी पहन के मैं नहीं करूंगा। पछी बॉम्बे में पाछड़ पड़ा मनमोहन देसाई समझाने मुंबई आने के भाई आ हिस्टोरिकल पिक्चर नहीं नाम अकबर है आखी वार्ता संभाई पी एम रोल कर अद्भुत सीढ़ी वाले साई बाबा बोले कि पर्दा हो पर्दा हो चॉकलेटी बॉय नी इमेज हती, रोमांटिक हीरो तरीके पण एमनी ओळख हती। चांदनी फिल्म नी वात करिए तो अत्यारे पण एना सॉन्ग्स ए मूवी ना डायलॉग एटला ज फेमस छे। तमने तमने पर्सनली आ ઋષિ કપૂર જ્યારે પેરેલાઇઝ થઈ જાય છે અને એ વ્હીલચેર પર હોય છે ત્યારે શ્રીદેવી એમની સારવાર કરે છે ત્યારે જે એમના એક અસહાયતાના લાચારીના જે એક્સપ્રેશન હતા એ અદભુત હતા કે ભાઈ અને ઇન્સલ્ટ પણ કરે છે શ્રીદેવીના કેરેક્ટરનું કે તું જતી રહી હતી મારી મારે કોઈની હેલ્પ જોતી નથી અને ત્યારે જે એમના ચહેરા પર જે વેદના હતી આઈ ડોન્ટ થિંક કે કોઈ રાઇટર 10-15 પાનાના ડાયલોગ્સ લખે તો પણ એ વેદના વ્યક્ત થઈ શકે હી વોઝ વેરી ગુડ તમે આટલી બધી ફિલ્મો બનાવી છે અમુક ફિલ્મો તમે ડાયરેક્ટ કરી છે અમુક ફિલ્મોમાં સ્ટોરી લખી છે કેટલાય લિરિક્સ ગીતોના લખ્યા છે કેટલા કલાકારો સાથે તમે કામ કર્યું છે મોટા મોટા કલાકારો સાથે ઋષિજી સાથેનો અનુભવ તમારો કઈ રીતે ડિફરન્ટ છે બીજા કલાકારોથી મેં તમને પહેલા પણ કહ્યું કે ઋષિ કપૂર બહુ જ નિખાલસ માણસ મેં બધા સ્ટાર સાથે કામ કર્યું લગભગ નવી પેઢીના અમુકને છોડીને મને દંભ વિનાનો નિખાલસ એક બાળક જેવા સ્વભાવવાળો સ્ટાર જેના મનમાં કોઈ છળ કપટ નથી ગુસ્સો છે તો ગુસ્સો છે નારાજી છે નારાજગી છે ખુશ થાય તો ખુશ થાય એક ક્ષણે એ માણસ જેવો હતો એવો હતો ટ્રાન્સપરન્ટ પારદર્શક મેં કોઈ ફિલ્મ સ્ટારને મોટા મોટા ફિલ્મ સ્ટારને જોયા છે પણ કોઈ ફિલ્મ સ્ટાર આટલા પારદર્શક કે આટલા નિખાલસ કે ભોળા મેં નથી જોયા એમની અંદર એક બાળક નો સ્વભાવ હતો અને એ જ એમની વિશેષતા હતી જી આ જે પિક્ચર તમે જોઈ રહ્યા છો તમે ગિફ્ટ આપી રહ્યા છો કે ઋષિ કપૂરજી તમને ગિફ્ટ આપી રહ્યા છે તમારી પેઇન્ટિંગ છે આઈ થિંક તમે ગિફ્ટ આપી રહ્યા છો મારું પેઇન્ટિંગ છે મે બનાવેલું ગણપતિ નું પિક્ચર છે ચિત્ર છે અને 2017 માં એમના બર્થડે માં અમે લોકો જ્યારે ડબિંગ કરતા હતા પિક્ચર નું જુહુ પર ત્યારે મેં લંચ વખતે કેક કપાવી હતી અને એમણે કાપી હતી કેક અને એમને મેં આ ગણપતિ નું પેઇન્ટિંગ ગિફ્ટમાં આપ્યું જે હજી પણ એમની ઓફિસમાં કે એમના એમનો જે મીટિંગ રૂમ છે ત્યાં છે જી તમારી પેઇન્ટિંગ ની કેટલી પ્રશંસા કરી હતી એમને તમે બહુ બધી પેઇન્ટિંગ્સ બનાવો છો એમને ખ્યાલ નહોતો કે હું પેઇન્ટિંગ બનાવું છું ને એમને જોઈને બહુ ખુશ થયા કે આટલું સરસ પેઇન્ટિંગ છે એ પણ એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં ઈટ વોઝ વેરી હેપી ને પછી ઘરે લઈ ગયા અને પછી મને એને ફોટો પણ મોકલ્યો કે મેં જો આ વોલ પર આ પેઇન્ટિંગ લગાડ્યું છે સો ધેટ તને એમ લાગે નહીં કે મેં લઈને ભંડકીમાં મૂકી દીધું સો હી વોઝ વેરી વેરી વોર્મ વેરી વેરી એન્કરેજિંગ એન્ડ આઈ વોઝ સો લકી to you know have my work on his wall ek haji a photo tumhe je kidu jo aap ek cutting aa juhuna Hare Rama Hare Krishna mandir paase ek studio che sunny sound studio sunny deol no pehla aave studio tya sunny sound studio ma pehle mare ame loko e bije mare aa cake kapi thi lunch vakte ane amaru dubbing chaltu hatu કેવો હતો અનુભવ આ તમામ દિવસો જે છે આ હવે યાદ બનીને રહી ગયા છે એટલે બધું જીવનમાં આમ તો વીતી જવાનું હોય છે પણ આમાં આપણે માત્ર હું એ વાતનો આનંદ લઈ શકું કે એ વાતની હું ખુશી માણી શકું કે એ વાતનો ગર્વ કરી શકું કે મારા જેવા સામાન્ય કલાકારને આટલી મોટી હસ્તી આટલા મોટા કલાકાર સાથે ઉઠવા બેસવા એમના અનુભવો શેર કરવાના મળ્યા એમની સાથે કામ કરવાનું મળ્યું એની પાસે શીખવાનું મળ્યું આ જે સાંત્વના અત્યારના કપરા સમયમાં આપણે લઈ શકીએ જી બિલકુલ આ તમારો એક આર્ટિકલ પટેલ કી પંજાબી શાદી ના સેટ પરનો એક ફોટો છે રાઈટ
जी यार, मुंबई मिरर में आ न्यूज़ आ गया था यार। जी, तो एक तमाम यादगार सफर अत्यार सुधी ની ઋષિ કપૂર જી ની સાથે ની સંજય છેલ આપણી સાથે અત્યારે જોડાયા છે. ઘણા આપણી સાથે દર્શક મિત્રો પણ અત્યારે લાઈવ જોઈ રહ્યા છે અને તમામ જે રસપ્રદ વાતો તમે અત્યારે કરી રહ્યા છો તમારા અનુભવ ની ઋષિ કપૂર જી સાથે ના એ તમામ અત્યારે લોકો જોઈ રહ્યા છે. જે લોકો હાલ મારી સાથે જોડાયા છે આ શો માં, તમામ દર્શક મિત્રોને હું જણાવી દઉં કે થોડી વખત પહેલા જ ઋષિ કપૂરજી પંચ તત્વમાં વિલીન થઈ ગયા છે અને તેમની અંતિમ ક્રિયા પૂરી કરી દેવામાં આવી છે. તેમના પરિવારના તમામ લોકો ત્યાં હાજર હતા અને માત્ર 20 થી 22 લોકોને જ આ અંતિમ યાત્રામાં સામેલ થવા માટે પરવાનગી દેવામાં આવી હતી. હાલ જે મહામારી ચાલી રહી છે, લોકડાઉનનો સમય છે, એટલા માટે જ તમામ ફેન્સને તેમના પરિવાર તરફથી પણ અપીલ કરવામાં આવી હતી કે કોઈ પણ રસ્તાઓ પર ન આવે. આ જે એક અત્યારે સમયગાળો છે, આપને શું લાગી રહ્યું છે? ન ફેન્સને, ન બોલિવૂડના કોઈ પણ હસ્તીઓને એમના અંતિમ દર્શન કરવાનો એની તક મળી આવા સમયમાં બહુ દુઃખદ કેટલો વાત ટફ છે, કારણ કે કોઈ પણ ફેન માટે એવું હોય છે કે કલાકારના આખરી મોમેન્ટ્સ, એમની આખરી ઝલક જોવા માટે એ લોકો તરસતા હોય છે. અને કોઈ પણ કલાકારને પણ એવું હોય છે કે જ્યારે હું વિદાય લઉં ત્યારે હું મારા ચાહનારાઓની સાથે વિદાય લઉં. પણ અત્યારે આપણે ઈશ્વરે એવી એવી પરિસ્થિતિમાં મૂક્યા છે કે આપણે માત્ર ઘરે બેસીને એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શકીએ. અમને બધાને મેસેજ પણ આવેલો, જ્યારે અમે એમના પરિવારજનોને મેસેજ કર્યો ત્યારે કે ભાઈ તમે લોકો કોઈ આવતા નહીં, તમે ઘરે બેસીને એમના માટે પ્રાર્થના કરજો, કારણ કે 20 થી વધારે લોકોને અલાઉડ નથી. કાલે ઇરફાનને ત્યાં પણ જયારે એમની અંતિમ ક્રિયા માટે બી વાત થઈ ત્યારે પણ એમના ઘરેથી મેસેજ આવેલો કે કોઈએ ભેગા થવાનું નથી અને 15 થી 20 જ લોકો અમે લોકો જવાના છીએ. હવે મને તો અહીંયા બેસીને નવાઈ એ લાગે છે, ઋષિ કપૂરના પરિવારમાં જ 40-50 લોકો હશે તો કોણ કોણ પહોંચ્યું હશે અને કોને અલાઉ કર્યા હશે. સો ઇટ્સ અ વેરી સેડ ટાઈમ. આપણે બધા જ એક કાળા ડિબાંગ સમયમાંથી ગુજરી રહ્યા છીએ, જેમાં આપણે આપણા ચાહનારાને, જેને આપણે ચાહીએ છીએ, જેને આપણે માન આપીએ છીએ, એની અંતિમ ક્રિયામાં પણ આપણે શામિલ થઈ શકતા નથી. સો ઇટ્સ અ વેરી સેડ, બહુ ખરાબ સમય છે. જે બિલકુલ આયની છે એવી અત્યારની જે પરિસ્થિતિ છે. નકર જે રીતે આપણે સૌએ જોયું છે આની પહેલા પણ, જેટલી પણ બોલિવૂડ હસ્તીઓના અંતિમ દર્શન કે અંતિમ યાત્રાની વાત આવી છે, ખાસ કરીને શ્રીદેવીજીને જો યાદ કરીએ ત્યારે લાખો લોકો જે છે તેમના ફેન્સ તે મુંબઈના રસ્તાઓ પર આવી ગયા હતા. એક દરિયો, લોકોનો દરિયો આવી ગયો હતો. તો આ સમયે જો અગર આવી મહામારી ન હોત તો એમના ફેન્સ જે છે આટલી જ બહોળી સંખ્યામાં રસ્તાઓ પર આવી ગયા હોત. જ્યારે કે સવારે HN રિલાયન્સ હોસ્પિટલ ની વાત. જી મને યાદ છે, રાજેશ ખન્નાનું મૃત્યુ થયેલું 2012 કે 2013 માં, ત્યારે લગભગ રાઈટ, બાંદ્રાથી લઈને જુ સુધીનો આખો ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકો બધા જ બંને ફૂટપાથ પર ઉભા હતા અને એમના જેવા ડ્રેસ પહેરીને ડાન્સ કરતા હતા. અને ઇવન અંદર અમારે લોકોએ જવું હતું સ્મશાનની અંદર, ત્યારે જવામાં અમને લોકોને પણ તકલીફ થઈ હતી, એટલું ક્રાઉડ હતું ત્યાં. અને છેવટે જયારે અમિતાભ બચ્ચન ત્યાં આવ્યા તો અમે લોકો એમની પાછળ પાછળ બધા અંદર ગયા અને એમના અંતિમ દર્શન કરી શકેલા. એટલે જ્યારે પણ કોઈ મોટો કલાકાર આપણને છોડી જાય છે ત્યારે લોકો નો જે ચાહકોનો જે કાફલો છે તો સડક પર આવી જ જાય છે. પણ અત્યારે બધાએ સંયમ રાખવો જોઈએ, રાખે છે એ પણ બહુ સારી વાત છે, કારણ કે ઋષિ કપૂરને સાચી અંજલિ એ જ હશે કે આપણે આપણા આસપાસના સમાજને સિક્યોર કરીએ, આપણે આ રોગ ન વધે એ રીતે ઘરમાં રહીએ અને એમની ફિલ્મો જોઈએ, એમના ગીતો યુટ્યુબ પર જોઈએ, એમને યાદ કરીએ અને એમની કલાને યાદ કરીએ. આજે આઈ થિંક યુટ્યુબ પર કે બીજી ચેનલ્સ પર, જ્યાં પણ ઓર બીજા કોઈ પ્લેટફોર્મ પર જ્યાં એમની ફિલ્મો આવતી હોય ત્યાં આપણે આજે એમને જોઈએ અને એમની કલાને માણીએ, આઈ થિંક એનાથી મોટી કોઈ શ્રદ્ધાંજલિ ન હોઈ શકે. જી બિલકુલ. આ એક એવો માધ્યમ છે એમની કલાને માણવાનો. અત્યારે જે આવો મહામારીનો સમય ચાલી રહ્યો છે, આવા સમયમાં બસ માત્ર આપણે એ જ રીતે એમને શ્રદ્ધાંજલિ આપી શકીએ છીએ. જે રીતે તમે અત્યારે જણાવ્યું, સવારે પણ HN રિલાયન્સ હોસ્પિટલમાં લોકોની ભીડ ધીરે ધીરે આવવા લાગી હતી. જેમ જેમ લોકોને ખબર પડી કે ઋષિ કપૂર ગઈકાલથી આ હોસ્પિટલમાં એડમિટ હતા HN રિલાયન્સ ફાઉન્ડેશનમાં, તો લોકોની ભીડ આવવા લાગી. ત્યારબાદ પોલીસે જઈને ત્યાં પૂરી સિચ્યુએશન કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, બારીકેટિંગ ને બધું કરી દેવું પડ્યું. તો આવા સમયમાં ખૂબ મુશ્કેલ હોય છે લોકોને પણ કાબૂમાં રાખવા માટે, ખાસ કરીને અત્યારે લોકડાઉનની જે પરિસ્થિતિ ચાલી રહી છે એમાં.
ખરેખર અને મને તો ક્યારેક આવા સમયે પોલીસ પોલીસ કર્મીઓ જે છે એના માટે બહુ જ માન થાય કે આટલી સંવેદનશીલ સમયમાં લોકોને કેવી રીતે સમજાવી શકતા હશે, કેવી રીતે રોકી શકતા હશે. કારણ કે એક્ઝેક્ટલી કર્ફ્યુ પણ નથી, એક્ઝેક્ટલી એવું પણ નથી કે તમે લોકોને રોકી શકો. તમારે સમજાવવા પડે, મનાવવા પડે, પછી તમારે બળ વાપરવું પડે, અને એમાં ક્યારેક એમનાથી ભૂલો પણ થતી હોય છે, ક્યારેક એમને પોતાની ફરજ બજાવવા માટે કડક પગલા બી લેવા પડતા હોય છે. એટલે એમની ભૂમિકા કેટલી અઘરી થઈ જાય છે. એટલે આઈ સેલ્યુટ ટુ ડોક્ટર્સ એન્ડ પોલીસ કર્મીઓ અને સફાઈ કર્મચારીઓ કે જે બધા અત્યારે આવા સમયમાં પણ પોતાની જાનની બાજીએ રમીને ખરેખર પોતાનું કામ કરી રહ્યા છે. સેલ્યુટ ટુ ધેમ. બિલકુલ. અત્યારે બોલિવૂડમાં જે શોકની લહેર અત્યારે હાલ જોવા મળી રહી છે, આ પૂરી જે પરિસ્થિતિ છે, ઇરફાન ખાનની વાત કરીએ કે ઋષિ કપૂરની વાત કરીએ, લોકો અત્યારે પણ પચાવી નથી શકી રહ્યા આ જે તમામ ન્યૂઝ છે. અને બેક ટુ બેક બે દિવસમાં બે અલગ અલગ ઝટકાઓ. યા, એટલે ખરેખર આપણે ઘણી વાર કહીએ ને આપણી ગુજરાતી ભાષામાં કે આ ફિલ્મ લાઈનને પંચક બેઠું છે કે શું. પંચકમાં કે જે પાંચ લોકો પ્રભુને પ્યારા થઈ જાય. યા, આઈ વિશ કે એવું ના હોય ને અહીંયા જ આ સિલસિલો અટકી જાય અને 2020માં આપણા કોઈ જ લાડકા સ્વજનો, આપણા કોઈ જ મિત્રો કે કોઈ જ કલાકારો પર આવો કુદરતનો શ્રાપ ન વર્ષે એની આપણે બધા મળીને પ્રાર્થના કરીએ. અને ઋષિ કપૂર માટે છેવટે એક જ વાત હું કહીશ કે એમની ફિલ્મ દૂસરા આદમીનું બહુ સરસ એક ગીત છે, ચલ કહીં દૂર નિકલ જાય, અચ્છા હે સંભલ જાય, ક્યા મોસમ હે, ચલ કહીં દૂર નિકલ જાય. ઋષિજી આપણને બધાને છોડીને ખૂબ દૂર નીકળી ગયા છે અને જ્યાં હોય ત્યાં વી મિસ યુ એન્ડ વી લવ યુ. જી બિલકુલ. આ એક તમે એટલું ટચિંગ એક સોંગ કહી દીધું છે. આ સોંગ નથી, આ રિયલ લાઈફમાં અત્યારે જે આ પરિસ્થિતિ છે એમાં એકદમ અપ્રોપ્રિએટ બેસે છે કે ખૂબ દૂર આપણને છોડીને ચાલી ગયા છે. પણ એમની અદાકારીના માધ્યમથી, એમની ફિલ્મોના માધ્યમથી, એમને જે અત્યાર સુધી આપણને જે એન્ટરટેન કર્યા છે આટલા વર્ષો સુધી, એના માધ્યમે આપણા સૌ કોઈના દિલોમાં જીવિત રહેવાના છે. ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને આટલી સરસ રસપ્રદ વાતો ઋષિ કપૂરજીની, જે તમારા જે અનુભવો છે એને શેર કર્યા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ નીરુજી. થેન્ક યુ. થેન્ક યુ.